જસદણી પેટા ચૂંટણીની જાહેરાત થયા બાદ કોંગ્રેસ એક્શનમાં આવી. પ્રદેશ કોંગ્રેસે આજે રાજકોટ ખાતે બેઠક બોલાવી, જેમાં પ્રદેશ પ્રમુખ અમિત ચાવડા, નેતા પરેશ ધાનાણી અને સહપ્રભારીની બેઠક યોજાશે. બેઠકમાં ઉમેદવારની પસંદગી અને ચૂંટણીની તૈયારી અંગે ચર્ચા થશે. કોંગ્રેસ નેતા રાજ બબ્બરે પીએમ મોદીની માતા પર કરેલી ટિપ્પણીનો સીએમ રૂપાણીએ વળતો જવાબ આપ્યો. સીએમ રૂપાણીએ બબ્બરના નિવેદનને વખોડ્યું અને કહ્યું કે પીએમની માતાની ઉંમરને રૂપિયા કે ડોલર સાથે સરખાવવું યોગ્ય નહીં. કોંગ્રેસ નિમ્ન કક્ષાની રાજનીતિ કરે છે. રાજ્યની અનેક શાળાઓમાં પુસ્તકો નથી. શાળાઓમાં બાળકો પુસ્તકો વિના જ ભણી રહ્યા છે, પરંતુ શિક્ષણ પ્રધાન ભૂપેન્દ્રસિંહ ચુડાસમાએ દાવો કર્યો કે મોટાભાગના સ્થળે પુસ્તકો પહોંચી ગયા છે. તેમણે એમ પણ કહ્યું કે જ્યાં પણ પાઠ્યપુસ્તકો નથી પહોંચ્યા ત્યાં ટૂંક સમયમાં જ પહોંચી જશે. ગુજરાત કોંગ્રેસ પ્રભારી રાજીવ સાતવ આગામી 26 નવેમ્બરે ગુજરાત કોંગ્રેસ પ્રભારી ગુજરાત આવશે. જસદણી પેટા ચૂંટણીને લઈને રાજીવ સાતવ કોંગ્રેસના સ્થાનિક આગેવાનો સાથે બેઠક કરીને ચર્ચા કરશે. સંગઠનની નવા રચનાને લઈને પણ સાતવ આગેવાનો સાથે ચર્ચા કરશે. મહારાષ્ટ્ર મરાઠા બાદ હવે ગુજરાતમાં પાટીદારોએ પણ અનામતની માંગ સ્વીકારી છે. આ માંગ સાથે એસપીજી પ્રમુખ લાલજી પટેલે મુખ્યપ્રધાને પણ પત્ર લખ્યો. તેમણે કહ્યું કે 4 વર્ષથી પાટીદાર સમાજ અનામતની માંગ કરી રહ્યો છે, પરંતુ સરકાર તરફથી કોઈ પહેલ કરાઈ નથી. ઘોઘા દહેજ રોરો ફેરી સર્વિસ 3 દિવસ માટે બંધ રહેશે. એન્જિન ઓવરહીટ થવાને કારણે બંધ કરાયેલી રોપેક્સ ફેરી 3 દિવસ માટે બંધ કરવામાં આવી. રાજ્યમાં શિયાળાના પ્રારંભે ટામેટાના ભાવ ગગડ્યા. ટામેટાનો પ્રતિ કિલોના ભાવ 4 થી 6 રૂપિયા. ખેડૂતે માર્કેટ સુધી ટામેટા પહોંચાડવામાં 4 રૂપિયા કેરેટનું ભાડું અને 2 થી 3 રૂપિયા ટ્રાન્સપોર્ટેશનનો ખર્ચો થાય છે. ટામેટાના ભાવ ઘટી જતા ખેડૂતોને નુકસાન ઉઠાવવું પડી રહ્યું છે. નવસારી જિલ્લાના ગણદેવી તાલુકાની ગળદ સહકારી મંડળીએ તાલુકાના બધા જ ખેડૂતોને ગ્રીન એનર્જી મળે તે માટે વ્યવસ્થા કરી. પર્યાવરણને પ્રદૂષણથી બચાવવા માટે મંડળીના ખેડૂતોએ ગ્રીન એનર્જીનો ઉપયોગ કરવાનો નિર્ણય લીધો છે. મંડળીએ 65 કિલોવોટના સોલર પેનલ મૂક્યા, જેનાથી મંડળીને વર્ષે 5 થી 6 લાખનો ફાયદો થશે. અમરેલી પાસે રાજુલા અને જાફરાબાદ ટ્રક એસોસિએશનના 150 ટ્રક ચાલકો આજે હડતાલ પર ઉતરી શકે છે. ભાડામાં વધારા કરવાની માંગ સાથે રાજુલા અને જાફરાબાદના ટ્રક માલિકોની એક બેઠક મળી હતી, જેમાં ટ્રકના ભાડામાં વધારા કરવા સહિતની કેટલીક રજૂઆત કરવામાં આવી હતી. સુરતમાં સરકારી અનાજના ગોડાઉનમાંથી ચોરી મામલે ગોડાઉન મેનેજરની પોલીસે ધરપકડ કરી. પોલીસે આ મામલે તપાસ કરતા મેનેજર ભૂપેન્દ્ર પરમારનું નામ ખુલ્યું હતું, જે બાદ વરાછા પોલીસે તેની ધરપકડ કરી. રાજકોટના આજી ડેમ ચોકડી નજીકથી નકલી ડોક્ટર ઝડપાયો. એસયુજીએ શ્રીરામ પાર્કમાંથી એક નકલી ડોક્ટરની ધરપકડ કરી, તેમજ હોસ્પિટલના સાધનો, ઓર્થોપેડિક સાધન, ઇન્જેક્શન અને રોકડ સહિત કુલ 18,000નો મુદ્દા માલ જપ્ત કર્યું છે. ભાવનગરના તખતેશ્વર વિસ્તારમાં ઘરમાંથી ચોકીદારની હત્યા કરેલી હાલતમાં લાશ મળી આવી. મકાન માલિક ડોક્ટર બહારગામ ગયા હતા તે સમયે અજાણ્યા શખ્સોએ ચોકીદારની હત્યા કરી. માહિતી પ્રમાણે આરોપીએ ઘરમાં ચોરી કરી અને બાદમાં ચોકીદારની હત્યા કરી. અમદાવાદના ઈસનપુર વિસ્તારમાં થયેલા અકસ્માત અને મારામારીના કેસમાં હવે હત્યાનો ગુનો નોંધાયો. 17 નવેમ્બરે મોહસિન ખાન નામના રિક્ષા ચાલકને ઓવરટેક કરવામાં આવે કાર ચાલક સાથે બોલાચાલી થઈ હતી, જેમાં કારમાં સવાર શખ્સોએ તેને હાથ અને ધોકા વડે માર માર્યો, જેમાં રિક્ષા ચાલકનું મોત નિપજ્યું, જે બાદ આ ગુનો દાખલ કરાયો છે. વડોદરાના સાંધા ગામે સુલતાનપુરા માઇનો કેનાલમાં ગાબડું પડ્યું. કેનાલમાં ગાબડું પડવાને કારણે કેનાલના પાણી ખેતરોમાં ફરી વળ્યા હતા, જેના કારણે ખેતરોમાં ઉભા પાકને નુકસાન થવાની ભીતિ છે. અમદાવાદના પાલડી વિસ્તારમાં એનડી પાસે એક કારે રેલિંગ તોડી કાર ચાલકે સ્ટીયરિંગ પરથી કાબુ ગુમાવતા ઘટના બની, જોકે અકસ્માતમાં કોઈને ઇજા પહોંચી નથી. અરવલ્લીમાં કાર, મોપેડ અને ટ્રક વચ્ચે ત્રિપલ અકસ્માત સર્જાતા શામળાજી ઉદયપુર હાઈવે પર ટ્રાફિક જામ થયો. ટ્રાફિક જામ થવાને કારણે શામળાજી જતા યાત્રિકો ફસાયા હતા, જોકે તે બાદ અકસ્માતગ્રસ્ત વાહનોને હટાવી ટ્રાફિક હળવો કરાયો હતો. અમદાવાદમાં પેટ્રોલ ડીઝલના ભાવમાં ઘટાડો થયો છે. પેટ્રોલના ભાવમાં 38 પૈસા, જ્યારે ડીઝલના ભાવમાં 43 પૈસાનો ઘટાડો નોંધાયો. આ ભાવ ઘટાડા સાથે પ્રતિ લીટર પેટ્રોલનો ભાવ 72.84 રૂપિયા, ડીઝલનો ભાવ 73.78 રૂપિયા. આજે ગુરુ નાનક જયંતિ છે. અમદાવાદમાં ગુરુ નાનક જયંતિની ભવ્ય ઉજવણી કરવામાં આવી. સરદારનગર વિસ્તારમાં આવેલા બાબા સુખરામદાસ દરબારમાં વહેલી સવારે 4:30 વાગે ભવ્ય પાલખીયાત્રા નીકળી હતી. આ યાત્રામાં મોટી સંખ્યામાં સિંધી અને શીખ ભાઈ બહેનો જોડાયા હતા. આજે કાર્તિકી પૂર્ણિમાનો દિવસ. યાત્રાધામ શામળાજીમાં ભક્તોનું ઘોડાપુર ઉમટી પડ્યું. મોટી સંખ્યામાં શ્રદ્ધાળુઓ શામળાજી ભગવાનના દર્શન કરવા ઉમટી પડ્યા છે. નાગદરો કુંડમાં સ્નાન કરીને શ્રદ્ધાળુઓ ધન્યતા અનુભવી રહ્યા છે. સુરતના ઓલપાડ તાલુકાના દિહેણ ગામમાં પટેલ પરિવારે દીકરી જન્મની ખુશીને અનોખી રીતે વધાવી. પટેલ પરિવારમાં 4 ઓક્ટોબરે પ્રથમ સંતાન તરીકે દીકરીનો જન્મ થયો. આ દીકરીના ગૃહપ્રવેશ સમયે ઘરમાં રંગોળી કરવામાં આવી. આ સાથે દીકરીના ગૃહપ્રવેશને ઢોલ નગાડા વગાડીને વધાવવામાં આવી.